તો બિપોર જો વાવાઝોડું આવી રહ્યું છે અને તમે ઘણી બધી જગ્યાએ ઘણા બધા રિપોર્ટ જોઈ રહ્યા છો પરંતુ હું તમને ઓથેન્ટિક રિપોર્ટ છે આઈએમડી છે ઇન્ડિયન મીટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ જેના દ્વારા જે ઇસરો દ્વારા જે સેટેલાઇટ મોકલેલા છે એની જે ઇમેજીસ આવે છે પંદર તારીખની તમે જોઈ શકો છો ઇમેજીસ છે ક્યાં આપણને વાવાઝોડું દેખાઈ રહ્યું છે આ આપણો ગુજરાતનો પટ્ટો છે અહીંયા આગળ તમે ચેક કરશો તો અહીંયા આપણને વાવાઝોડું જોવા મળી રહ્યું છે આપણું ગુજરાત છે અહીંયા જે ગુજરાત જો અગર ઝૂમ થાય તો હું તમને બતાવું છું આ અલગ અલગ જે છે તમને અહીંયા આગળ જોવા મળી રહ્યું છે આ રીતે જોઈ શકો છો ઓકે સો અહીંયા આગળ વાવાઝોડું આપણને જોવા મળી રહ્યું છે ભૂજ છે જખો પોર્ટ ઉપર મેઇન કદાચ અટેક કરી શકે છે એવું આપણને જાણવા મળી રહ્યું છે એના સિવાય આપણે બીજી અલગ અલગ જગ્યાઓથી જાણીએ કે વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે અને કેટલી એની શક્યતાઓ રહેલી છે વાવાઝોડાની એના વિશે આપણે વાત કરીએ તો ઓકે સો આપણે ચેક કરીએ અત્યારે વિન્ડમાં જખો પોટ ઉપર આગળ જખો આવી જાય છે નારાયણ સરોવર વાળો વિસ્તાર જે છે આવી જશે એની સાથે સાથે માંડવીનો દરિયા કિનારો ઓલમોસ્ટ અહીંયા આગળ છે તો વધારે અસર જે છે અહીંયા આગળ કચ્છમાં જોવા મળી શકે છે અહીંયા આગળ તમે ચેક કરી શકો છો અથવા તો જખો પોટ નલિયા અથવા તો પછી જે ક્રિક વિસ્તાર છે જે પાકિસ્તાન અને કચ્છની બોર્ડર શેર કરે છે તો અહીંયા હિટ કરી શકે છે આ વિસ્તારની અંદર લેન્ડફોલ એટલે કે જમીન સાથે સાથે શકે છે હવે એની હું તમને થોડુંક સાયન્સ પણ જણાવી દઉં કે વાવાઝોડું કેમ ઉદભવે છે અને જો એવું પણ નથી કે વાવાઝોડું ખાલી ગુજરાતમાં આવી રહ્યું છે હું અગર આ મેપને તમને બતાવું મોટો કરીને તો તમે ચેક કરી શકો છો આ જે પ્રમાણેના વેવ્સ તમને ગુજરાતમાં જોવા મળી રહ્યા છે બસ આવા જ વેવ્સ તમને ઘણા બધા વિસ્તારોની અંદર જોવા મળશે નોર્મલ વસ્તુ છે વારે ઘડીએ થતી હોય છે તમે ભૂકંપના ઝટકા પણ જોતા હશો વારે ઘડીએ તમને જોવા મળતા છે જો અહીંયા પણ આ રીતનું તમને જોવા મળી રહ્યું છે અગર આપણે આ બાજુ જઈએ તો અહીંયા આગળ પણ દરિયા કિનારાની અંદર તમને આ ઇફેક્ટ તો જોવા મળતી હોય છે અને રેગ્યુલર વસ્તુ છે પરંતુ ક્યારેક એવું થાય કે વાવાઝોડું જે છે એની સ્પીડ વધારે હોય તો એ થોડુંક અતિ ગંભીર બની જાય છે એકસો અઢાર કિલોમીટર પર અવર કરતાં જો વધારેની સ્પીડ હોય છે તો આપણે સાવચેતી રાખવી પડે છે બસો એકવીસ કરતાં જો વધી જાય તો અતિ ગંભીરમાં આવે છે અને વાવાઝોડું કેમ આવે છે થોડુંક સાયન્સ હું તમને સમજાવી દઉં સિમ્પલ છે અહીંયા આગળ જે દરિયા કિનારો છે એની અંદર આ રીતના પવનો જે છે એ બિલ્ટઅપ થતા રહેતા હોય છે પણ જ્યારે અહીંયા આગળ પવનોનું પ્રેશર વધી જાય જે વિન્ડનું પ્રેશર વધી જાય અને એ વખતે જ્યારે જમીન ઉપર વિન્ડનું પ્રેશર ઓછું હોય તો સિમ્પલ રૂલ છે પ્રેશરનો કે જ્યાં આગળ પ્રેશર વધારે હશે ત્યાંથી ઓછા પ્રેશર બાજુ જશે હવા જશે એટલા માટે આપણને વાવાઝોડું ફીલ થશે આ એક એની પાછળનું સાયન્સ છે એટલા માટે વાવાઝોડું આપણને અહીંયા આગળ એની અસર વર્તાઈ રહી છે હવે સીધી વસ્તુ છે દરિયામાંથી જ્યારે પવનનો આવશે ભેજવાળા હશે તો એની સાથે વરસાદ પણ લઈને આવશે એટલે આપણને પવન અને વાવાઝોડું બંને જોડે જોવા મળતા હોય છે એટલા માટે આ જે વિસ્તાર છે એની અંદર વાવાઝોડું દેખાશે કોઈ જરા પણ ગભરાવાની જરૂર નથી જરા પણ ડરવાની જરૂર નથી જે લોકો દરિયાકિનારે રહેતા હશે એમને તો ખબર જ હશે કે ત્યાં આગળ પવનો જે છે રેગ્યુલર હોય છે તમે બીજું પર જતા હશો ત્યાં તમને વાયરો આવતો જ હોય છે ભરતી ઓટ નોર્મલ વસ્તુ છે ખાલી સાવચેતી રાખવાની જરૂર છે જ્યારે વાવાઝોડું આવે ત્યારે બાણા બંધ રાખવા અથવા તો કોઈ પડે એવી વસ્તુ નીચે ન ઉભરેું નોર્મલ વસ્તુ છે આ તમે જોતા જ હશો અને એટલા માટે થઈને આપણે આ વખતે સાવચેતી રાખવાની જરૂર છે એના સિવાય ડરવાની જરાય જરૂર નથી જરા પણ પેનિક થવાની જરૂર નથી અને જે તમને ગવર્મેન્ટ દ્વારા ગાઈડલાઇન્સ મળે છે એનો એને ફોલો કરો કોઈ નુકસાન થાય છે વાવાઝોડું જતું રહેશે એના પછી બધી જ વસ્તુઓ સચવાઈ જશે સિમ્પલ રૂલ છે જીવ જતો રહેશે તો પાછો નહીં આવે એના સિવાય બધી જ વસ્તુઓ તમને પાછી મળી શકે છે એટલા માટે વાવાઝોડો ઉપર નજર રાખો અને વધારે ઇન્ફોર્મેશન માટે આઈએમડીની જે વેબસાઇટ છે એની ઉપર તમે ઓફિશિયલ સેટેલાઇટ્સ ચેક કરી શકો છો એની સાથે સાથે આઈએમડીના ટ્વિટર હેન્ડલ ઉપર જઈને પણ તમે જોશો આઈએમડીની જે વારે ઘડી અપડેટ્સ આવે છે જાણી શકો છો તો તમારે જો પેનિક ના થવું હોય તો તમે વારે ઘડી વસ્તુ ચેક કરી શકો છો આઈએમડીની અંદર તમને અપડેટ મળતી રહેશે હવે જે કરી શકો છો એમડી ટ્વિટર ઉપર અપડેટ આપતું રહે છે આ જોઈ શકો છો આખો પાથ બતાવવામાં આવ્યો છે કે ક્યાંથી કઈ રીતે વાવાઝોડું જઈ શકે છે અને આ ફોરકાસ્ટ છે યાદ રાખજો એવું છે નહીં કે આવવાનું જ છે ફોરકાસ્ટ છે એન્ડ ઘડીએ કદાચ પોસિબલ છે કે વાવાઝોડાની દિશા બદલાઈ જાય કંઈ પણ થઈ શકે છે આ એક ફોરકાસ્ટ છે કે આવી શકે છે એટલે આપણે તૈયાર રહેવું બસ આ વાતનું ખાસ ધ્યાન રાખજો અને બસ ચિંતા કરવાની જરાય જરૂર નથી અને આવી જ ઇન્ફોર્મેશન સાથે હું તમને મળતો રહીશ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઉપર